નીચે નદી છે અને નદીની જગ્યાએ આ ખોડિયાર માતાજી વિરાજમાન છે. અને ઉપરની બાજુએ તમે જોઈ શકો છો કે કઈ રીતનું જંગલ છે. ગાડી તરફ એકદમથી વરસાદ ચાલુ થઈ ચૂક્યો છે અને આ વરસાદમાં આપણે હવે હેરાન નથી થવું, એટલા માટે જઈ રહ્યા છીએ ફટાફટ ઉપરની બાજુએ. મિત્રો તમે જોઈ શકો છો કેટલું ચોખ્ખું પાણી છે સાહેબ, જોરદાર. અને કાયદેસર આ વસ્તુ જે છે એ નદીમાંથી આવી રહી છે. જ્યારે વધારે વરસાદ હોય ને તો હું માનું ત્યાં સુધી આ મંદિર જે છે આખું ડટાઈ જતું હોય છે અને પાણી જે છે આની ઉપરથી જતું હોય છે, એટલું સરસ આ નજારો હોય છે. નમસ્તે મિત્રો, ફરીવાર આપ સૌનું નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો આજે આપણે ગડોદરા ખોડિયારની મુલાકાત લીધી હતી. હવે આ જગ્યા પર ગડોદરા ખોડિયાર માતાજીનું મંદિર જે છે એની એક્ઝેક્ટ બાજુમાં એક બીજું મંદિર પણ આવેલું છે. ઘણા લોકોને આ મંદિર વિશે આઈડિયો છે, ઘણા લોકોને નથી. તો આજે સાથે મળીને આજે જમીનથી નીચે આશરે 25 ફૂટ નીચે જે નદીમાં નદીની પાસે જે મંદિર આવેલું છે અંબા માતાજીનું અને ખોડિયાર માતાજીનું, એના આપણે દર્શન કરવાના છે. તો ચાલો મારી સાથે આપણે સાથે મળીને આ બહુ ઓછા લોકોએ જોયેલા ખોડિયાર માતાજીના મંદિરના દર્શન કરીએ. મિત્રો એવું પણ કહેવાય છે કે સાંજ પડે આ જગ્યા પર જવું હિતાવહ નથી, કેમ કે જંગલી જાનવરો જે છે એ આ જગ્યા પર આવી જતા હોય છે. તો જો તમે આ જગ્યા પર આવો છો તો એકથી વધારે વ્યક્તિઓએ આવું અને સાંજના સમય બાદ એ જગ્યા પર જવું નહીં, મોર્નિંગ સમયમાં આવો તો વધારે સારું રહેશે. તો ચાલો સાથે મળીને આ નવી ખૂબ સરસ મજાની ખોડિયાર માતાજીની જગ્યા વિશે આપણે જાણકારી લઈએ. તો મિત્રો તમે જોઈ શકો છો કે કેવી અજુગતી જગ્યા છે અને આ જગ્યા ઉપર આપણે ખોડિયાર માતાજીનું સ્થાનક આવેલું છે એના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. નીચે નદી છે અને નદીની જગ્યાએ આ ખોડિયાર માતાજી વિરાજમાન છે. અને ઉપરની બાજુએ તમે જોઈ શકો છો કે કઈ રીતનું જંગલ છે, સંપૂર્ણ જંગલ વિસ્તાર છે અને આ જંગલ વિસ્તારમાં માતાજીનું સ્થાનક આવેલું છે અને એના દર્શન કરવા માટે આપણે જઈ રહ્યા છીએ. તો ચાલો સાથે મળીને માતાજીના દર્શન કરીએ. વરસાદ પણ ધીમે ધીમે ચાલુ થઈ ગયો. ફ્રેન્ડ્સ તમે બેક સાઈડ જોઈ શકો છો કેટલી ઊંડી જગ્યા છે અને આપણે ઓલમોસ્ટ ઉપરથી લગભગ 20-25 ફૂટ નીચે આવ્યા છીએ. મિત્રો તમે જોઈ શકો છો કેટલું ચોખ્ખું પાણી છે સાહેબ, જોરદાર. અને કાયદેસર આ વસ્તુ જે છે એ નદીમાંથી આવી રહી છે. જ્યારે વધારે વરસાદ હોય ને તો હું માનું ત્યાં સુધી આ મંદિર જે છે આખું ડટાઈ જતું હોય છે અને પાણી જે છે આની ઉપરથી જતું હોય છે, એટલું સરસ આ નજારો હોય છે. તો ખૂબ જ સુંદર અને મને આ ખરેખર જે નદીનું પાણી જે છે ને એ ખેંચે છે કે ભાઈ આવું આમ જોવો તો ખરી કેટલું ચોખ્ખું, આ બિસલેરીનો બાપ છે ભાઈ, આમાં કાંઈ ઘટે નહીં. વાહ. તો મિત્રો મહામહેનતે આજે આપણે આ ખૂબ સરસ મજાની જગ્યા ઉપર પહોંચ્યા છીએ. મિત્રો આ જગ્યા પર અંબા માતાજીનું મંદિર આવેલું છે, સાથે સાથે ખોડિયાર માતાજીનું ખરેખર અજુગતું મંદિર આવેલું છે. અને જો તમે કોઈ ગણધરા મંદિરે આવો છો તો ગણધરા મંદિરની બાજુમાં જ આ બીજું એક ખોડિયાર માતાજીનું મંદિર જે છે એ આવેલું છે, એકદમ નદીની બાજુમાં આવેલું છે. એની જરૂરથી મુલાકાત લેજો. આ જગ્યા પર આવીને જે અનુભવ થાય છે, જે પોઝિટિવ એનર્જી આવે છે એ ખરેખર અલગ લેવલની છે. પણ હા, દી આથમી જાય પછી આ જગ્યા પર ના આવું, કેમ કે આ જગ્યા જંગલ વિસ્તારમાં છે તો આ જગ્યા પર વન્ય પ્રાણીઓ હોવાની પૂરેપૂરી શક્યતા છે. તો આ જગ્યા પર એકથી વધારે વ્યક્તિ હોય ત્યારે આવું અને સાથે સાથે દિવસ દરમિયાન આવું, સાંજ પડે આ જગ્યા પર આવું હિતાવહ નથી. તો આ તમે જોઈ શકો છો કે બેક સાઈડ ખૂબ સરસ મજાની સામેની બાજુએ મુહૂર્ત આવેલી છે, સાથે સાથે સામેની બાજુએ આપણે ખોડિયાર માતાજીના દર્શન કરવાના છીએ. તો ચાલો સાથે મળીને આપણે ખોડિયાર માતાજીના અને અંબે માતાજીના ખૂબ સરસ નજીકથી દર્શન કરીએ. જય માતાજી. જય માં ખોડિયાર. મિત્રો અત્યારે આપણે સાક્ષાત ખોડિયાર માતાજીના દર્શન કરી રહ્યા છીએ. જય માતાજી. ભલું કરજે માં. જય માતાજી. મિત્રો આ જગ્યા પર અલગ અલગ દેવી દેવતાઓના મૂર્ત આવેલા છે જે આપણે દર્શન કરી રહ્યા છીએ અત્યારે, અને ખરેખર અજુગતી જગ્યા છે. મિત્રો અત્યારે આપ સર્વે માં અંબેના દર્શન કરી રહ્યા છો. જય માતાજી. જય હાવજવાડી મારી માં.
તો ફ્રેન્ડ્સ, ખૂબ સરસ મજાના દર્શન રહ્યા છે અને હવે આપણે જઈ રહ્યા છીએ આપણી ગાડી તરફ. એકદમથી વરસાદ ચાલુ થઈ ચૂક્યો છે અને આ વરસાદમાં આપણે હવે હેરાન નથી થવું એટલા માટે જઈ રહ્યા છીએ ફટાફટ ઉપરની બાજુએ. તો ફ્રેન્ડ્સ, આશા છે કે આપ સૌને આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો લોકો સાથે શેર કરજો અને ફરી આવા વિડીયો જોવા માટે આપણી ચેનલ સાથે જોડાયેલ રહેજો અને આપણી ચેનલ મિલન દાણી તરીકે સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી રામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ એન્ડ મહાદેવ હર ટુ ઓલ.